परम पूज्य मुरारी बापू पर हुमलानो प्रयास करनार प्रभुबा सामे पगला भरवानी मांग साथे पादरा खाते आवेदन पत्र आपवामां आव्यो हतो। परम पूज्य संत श्री मुरारी बापू द्वारकामां माजी धारासभ्य प्रभुबा द्वारा हुमलानो प्रयास करवामां आवता तेना घेरा प्रत्याघातो पड्या हता। आजे पादरा खाते विविध संगठनों तथा संतो अने पादराना अग्रणीय वेपारी एसोसिएशन द्वारा माजी धारासभ्य प्रभुबा सामे रोष व्यक्त करीने तेओनी सामे पगला भरवानी मांग साथे पादरा मामलतदारमां आवेदन पत्र आपवामां आव्यो हतो, जेमां संतो तेमज भक्तो अने नागरिकोनी साथे महिलाओ तेमज वडोदरा मानस फाउंडेशन तथा पादरा सीताराम भजन मंडळ सहितना कार्यकरोए आवेदन पत्र आपीने रोष व्यक्त करवामां आव्यो हतो। अत्यारे जे थई रह्युं छे खूब दुःखभरी घटना छे। समाजमां आवुं थई कोई आशा नहोती, असहन न थाय एवी परिस्थिति छे अत्यारे। અને જો આ વસ્તુમાં આ બંધ નહીં થાય તો ખબર નહીં આની સમાજ ઉપર આગળ શું વિપરીત અસર આવશે, સમાજમાં કેટલું ડિસ્ટર્બન્સ ઊભું થશે। પણ મામલો ખૂબ જ સિરિયસ છે અને આ મામલાની ઉપર જો થોડીક છાનભીન થાય અને કોણ આ પાછળના સાજીશો પાછળ ષડયંત્ર પાછળના કોણ લોકો છે એ સરકારશ્રી પકડીને લોકોની સમક્ષ આપ રજૂ કરે ને આ મામલો બંધ કરે તો ખૂબ જ સારું। તારીખ 18મી જૂને પૂજ્ય મોરારી બાપુ 3 વખત માફી માગવા દ્વારકા ગયા, 3-3 વખત માફી માગી, છતાં હુમલાખોર પ્રભુ માણેકે બાપુ પર હુમલો કર્યો, એમની સાથે તોછડું વર્તન કર્યું, આ કઈ રીતે ચલાવી શકાય? પાલઘરની ઘટના આપણે સૌ જાણીએ છીએ અને તરત જ પછી આ એક ઘટના બની છે। જો આવી ઘટનાઓને અટકાવવામાં ના આવે તો સમાજ કઈ સ્થિતિ પર પહોંચે? આજે મૂલ્યોનો હ્રાસ થઈ રહ્યો છે, શિક્ષણ સંસ્થાઓ પણ મૂલ્યોની સ્થાપના કરવામાં નિષ્ફળ જઈ રહી છે, ત્યારે પૂજ્ય મોરારી બાપુની રામકથાઓ કે અનેક સંતોની ભાગવત કથાઓ જીવન મૂલ્યોનું સ્થાપન કરી શકશે અને કરી રહી છે। સરકારથી જે નાકામ થાય એવા કામો મોરારી બાપુની કથાથી થયા છે। આવા એક શીલવંત સાધુની ઉપર હુમલાખોર હુમલો કરે, ગમે તેવું તોછડું વર્તન કરે, ત્યારે સરકાર એની સામે કડકમાં કડક પગલાં લે, આવા હુમલાખોરની ધરપકડ કરે, પક્ષમાંથી પણ સસ્પેન્ડ કરે એવી અમારી સૌની માગણી છે અને સરકાર જરૂર એ અંગે કંઈક કરશે એ માટે અમે આજે આવેદનપત્ર આપવા। સંત શ્રી મોરારી બાપુ ની બાબતમાં જે ખરાબ શબ્દોમાં અને દુર્વ્યવહાર થઈ રહ્યો છે વોટ્સઅપ પર ને ફેસબુક પર, પેપરમાં પણ એના સમાચાર આવેલા છે, એ જાણીને ખૂબ દુઃખ થયું છે અને આ ખોટી વાતને દબાઈ દેવામાં આવે અને જે ખોટા માણસો છે એમની ધરપકડ કરીને એમની યોગ્ય પગલાં લેવામાં આવે એવી અમારી અપેક્ષા છે। પાદરાના ધારાસભ્ય અને મહિલાઓ તથા ચોકસી મહાજન મંડળ તથા વિવિધ બજારના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા।